કૃષ્ણ હાલો સવારના 8 વાગ્યા છે અને ધીમો ધીમો આખી રાત વરસાદ પડ્યો. સવારે બંધ હતો, કહી ને તે બંધ હતો, વળી પાછું ચાલે ધીમો ધીમો ચાલુ જાવ, નેવા બંધ જ નથી ત્યાં, આટલો ચાલુ પાણી આવતા નથી ત્યાં પણ. અને આ વરસાદ ને ગાઢી ઊંડા એવો માલની કેમ જે ગારો થાય, ત્રાટક પડે ને તો બધું ધોવાય જાય, પણ આ ધીમો ધીમો વધે નથી, ગારો ખાડા કરે. વાહીને એટલા હાલમાં લાગ્યા અને કાલે દવા છાંટવા ગયા હતા એટલે ઊંઘા નહીં બાકી હતા, એટલે વાહીને હાથ કલાક વાહીને કર્યા. આ બાપુએ છે ને રમેશ બાપુને ફોન કર્યો હતો કે વરસાદ છે ને બીજી ચિંતા થી લેવા નહીં જજો ને, અહીંથી લઈ જજો, ઘરની દવા દીધી દઈએ ના દઈએ દૂધ કરતી હોય ને એકલે ચિંતા નથી લેવા આવતા, પણ દીએ ને તેથી ફોન કરે કે ઘરની દવા દીધું ને તે સાહેબને દૂધ ને લઈ જજો. બીજો માતામાં અને બાપુ બે સાહેબ દૂધ લેવા આવ્યા, માતા માખી કે તમે આવો ને તો મોટરસાઇકલ લઈ લેજે, લઈ આવી બેન ઉઠીને જો મારે વાઈટ જો છે માથું મરાવવાની, અને આમ મેવા હે આથી મારા બાપુને ફોન કર્યો હતો ને તે ત્યાં છે ને ફૂલ જ વરહે છે, જો એ કારી ધૂમણું દેખાય છે, અહીંયા બ્રશ થાય છે, મારે ઝંઝવારી હજી બાકી છે. બાપુ અહીંયા માં અને માતામાં બે વાતો કરે છે, ચાહે દૂધ લેવા માથામાં આવ્યાથી જો એ બે દહેરો ત્યાં કરે, માં બાપુ રમેશ બાપુ દહેરો કરે છે, અને અમારે ઘરનું કામ કરવાનું હોય ને. આજ છે ને સવારના બોલમાં હાથને રોટલા બનાવી લીધા, મેં આજ પછી ખોરાક હોય ને તો ભલે પછી 10 વાગે વરસાદ આવીએ ત્યાં સુધી ઘી ને દાય ને દો જાવું જ છે, સવારમાંથી ચાલુ થયો. રાતનું જાન્યુઆર વરસ હતો ને બહુ ખબર નથી, સવાર ઉઠી ને એ ખોરાક જેવું થઈ ગયું હતું, ખબર નથી બહુ પડી, કાકી બાકી ખબર એ ના પડે કે રાતના જર્મન વરસ હતો, ખબરમાંથી મેં હાથ રોટલા કરી લીધા, કઈ જાવું છે. બાપુએ અમારા બાપુએ કહ્યું હતું કે કાલ બહુ જ વરસાદ છે એ કે, મેં કે ભલે ને આવીએ તો કે ગારા ના હો કે નહીં જાય નેદવ તો જાવું એમ કહ્યું હતું, તો સવાર માંથી ચાલુ થઈ ગયો. રામ રામ. હાલો અને સવારના 9 વાગ્યા છે, હું તો આગળ ઉઠો થોડીક થઈ છે, પણ બેન તૈયાર થઈ ગઈ, હા રેનકોટ લેવા જવા, હવે હમણાં કાંઈ બે વર્ષ બલરી જવું છે, કાલે બલરી લઈ લીધું 76 કરતા સાચા, અને અમારે છે ને 76 લઈને આવીએ, એટલે ટૂંકમાં કોઈ લઈએ તો મને નથી પણ ના લેવાય અમારે ટૂંકમાં. એટલે વાસ્ત્રાદે 76 ને કરતી હોય એટલે 76 ના લઈ શકી, બેડી ઉપર બીજો ટૂંકમાં માળ ના કરી શકી, માળ ના કરી શકી, અને ઘોડો ના લઈ શકી, ટૂંકમાં ઘોડી હાલે પણ ઘોડો ના રાખે હોય, એ બે ત્રણ વસ્તુ હોય ને ના રાખે, 76 અમારે દેતી હોય ને બોલા મામા ને થઈ, એકવાર મુનો 3-4 થઈ ગયો, પરવા ત્રીજી વાર એમાં કઈક મારા મામા ની અરણજી 76 હે ને, ટૂંકમાં અમારે લીધેલ નથી, એકે ગમે એક ખગું વાલું લઈ જાય ને તો હાલે, અમે ના લઈ શકી, અને કોઈ લઈએ તો મનાય નથી કોઈને, પણ ના લેવાય મન માનવું જોઈએ. જો અમારે ગામમાં કે છે ને માળ મેળી માથે કે માળ છે ને જૂના કોક માળ હે, જૂના એ ટૂંકમાં જૂના હે, બાકી નવું અમારા ટૂંકમાં મારા વડા દાદા મારા બાપુના દાદા એની ટૂંકમાં વાસણ દાદાને રજા લઈ અને પછી બનાવ્યો હતો મેળી માથે, તો તમે જૂના મકાન જોયા અહીંયા હે, એટલે એમ એક બે કોક કોઈ સાચું બાકી નથી ક્યાંય, તમને અમારા ગામમાં અટાણા નવો તો ક્યાંય જોવા જડે જ નહીં. હાલ બાકી જે ડાયરો બેઠો હોય રમેશ બાપુ બધા, હું બેન જાય રેનકોટ લેવા, રેનકોટ લઈ આવે અહીં ગામમાં જડ્યો દુકાન છે ને અહીંયા, અને મેં કાલ હાંજનો જો આમ ચાલુ છે અટાણા જેવું કેમ ચાલુ છે ત્રહ, કાલ હાંજની વાત છે, હાંજે
આઠ નવ વાગે આવ્યો હતો, તો એનું નામ નામ ચાલુ હોય, વધારે નહીં પણ લોટલો. હાલો બેન, ધીરે ધીરે આવો. મોટરસાયકલ નથી, સ્કૂટી છે. મોટરસાયકલ હમણાં આવી ગઈ છે. પાણી વધારે આવે આજ મંગળવાર હે, ઓલા સોમવારે, સોમવાર કાલ ગયો, એના આગલા સોમવારે વરસાદ અમારે ચાલુ થયો. આજ નવમો દી છે, સતત નવમો દી વરસાદ હજી ચાલુ જ છે. અને આ તો કાલ સાંજનો આમનામ ચાલુ છે. કાલ સાંજ જે છે ને 9 વાગે ચાલુ થયો હતો એટલો એટલો, પાછો કંઈ અવાજ વગરનો, નહીં ગાજ, નહીં વીજ, અને એટલો એટલો જ સતત ચાલુ ચાલુ ટૂંકમાં. અને કંઈક એક વારી રેડી ટૂંકમાં વધારે આવી જાય તો પાણી હાલ નીકળે. અમારે છે ને વરસાદ ઓછો હોય ને હજી વધે. બાબુ કે છેલ નથી આવતી, દાવત મજા નથી આવતી. તો છેલ આવે ને, છેલ નથી આવી, દાવતની મજા નથી આવતી. દાટાણા બે હજી આ ઓવરફ્લો નહીં થયું હોય, આમ ટૂંકમાં ઓલાંગ નથી ગઈ, ઊંઘ ઓવરફ્લો થઈ ગયો. હા, બાકી તો 4-5 ફૂટની ઓલાંગ જાય ને તો છેલ આવે, તો પાણી આવે છે. તમે વાંચતા દાદી પાટમાં ઓરો હોય છે, હજી એવું ટૂંકમાં એવી છેલ નથી આવી. છે તો અમારે ટૂંકમાં ગૌચર હોય ને એથી થોડુંક ફરવું રહીએ છેલનું પાણી. હવે આ જોતા એમ લાગે કાયમ ચાલુ રહે તો લગભગ આવશે એવી છે. હવે 2 કલાક ખાલી રહેવા તો પડે તો છેલ આવી ગયો. કાલનો મોરથી ધીરો ધીરો અરહી અને હવે રવા તે પૂર કાઢી હે, અને હજી સતત ચાલુ જ છે. કાલના તો પાણી બંધ આવ્યા, નેવા બંધ જ નથી થયા, નેવાના ચાલુ જ છે. અને આવવાનું બધેથી અઘરું છે ને, માલને હોય બિચારાઓને, માલને હોય ને અમને હોય, એને સાચવવા 2 વર્ષના. હે, એટલે હું એ જ કહું ને કે માલનું કરવા વાળાને ને માલને બધેને અઘરું. હવે વાંચતા કેમ બાંધવા બિચારા, માથે મેવર હે, ચરો ખાય ના હગે. સુરભીને તો ટાઢ પડે. નહીં હોય ને સાચી જ વાત ને, નકર સુરભીને ના એ બાંધે, પણ અહીંયા છે ને વાછડ આવે એટલે પલરી જાય ટાઢ પડે. જો રૂવાટી ઊભી થઈ ગઈ છે ટાઢની, તો મજા આવે આને. જો આ તો એને મને આપી હોય, ઢેકડા દેતી હોય, અહીંયા પી લઈએ ને, માથે દેવા હોય જાય પી લઈએ ને. વરસાદે પણ અમને હાવામાં ધરવી દીધા હાવ ને. હવાનું કે કાલ હાંજની વાત, ઓબા કરાવી દીધા ઓબા. હવે હવે છે ને, હવે લગભગ ભાદરમાં રેજ ફૂટી જાય. હા, હવે એવું લાગે કે ભાદરમાં રેજ ફૂટી જાય. આપણે કાલ દવા છાંટી તો એમાં કંઈ પાણી નહોતું, પણ હવે એવું લાગે છે કે બધેમાં રેજ ફૂટી જાય. હે, હા, બધું પાણી કાલનું જે વરસતો હતો ને તરમાં ઉતરી ગયું, એવો ધીરો ધીરો વરસતો હતો. હાલો, 4:45 જેવું થાય છે અને મેં તો એમનો ચાલુ છે. અને 5 વાગે કલાકના રજા પડે,
જવું થઈ ને સામું છત્રી લેતો જાઉં, હવા રેનકોટ લેવા ગયા હતા પણ દેડ્યો નહીં, એટલે હવે સામું જવું જોઈએ કરે ને પલરી જાય. હા જવું જાય બધું છે ને, પૂર પડ્યું જાય જતા તરાડીને કાઢીએ જાય. કાઢ્યો તો જો કે ત્રણ ચાર થી થયો, બંધ જ નથી થયો, ધીરો પડી જાય રોગો, પાટાણ તો ફૂલ જાય હો, એમને તાણ દીયો જરાક. જતા ટીમ જાય પાણી, ઓ કેમેરામાં છાંટો પડી ગયો એટલે સર ઝાંખો આવતો હે, ચારો જરાક લોહી નાખો. પાકી જાવ બજારો બધું પૂર પડ્યું જાય નકરું, હા પાણી પાણી હે. બધા છોકરા છૂટી ગયા, ભીંજાવું નથી ના, એવા સારું તેડવા આવ્યો, દફતર આ નાખી દીધા હે એટલે પલરે નહીં. અને અહીં જે રોડ ને કાંઠે જ છે નિશાળી, ત્યાં તમે જોયા હે આગલા વ્લોગ માં, હા બેન નો રૂમ આવ્યો. ચંપલ તણાઈ જા હો, ચંપલ લે બેવાય થોડું કઈ આમાં કહી દીધું તો કહી દઉં, જય શ્રી કૃષ્ણ ભૂલાઈ ગયું આ ટાણજો હરને, મેં ભૂલાઈ ગયું તો જય શ્રી કૃષ્ણ કહેવાય ગયું તો કહી દીધું હા ટાણજો ચાલ છે બધા. અને વરસાદ વરસે, એક તો વરસાદ વરસે, મારે પીવો, હા હું લઈ લઉં, હું ને હમણાં કાંઈ એમ કે આમાં પીવું, કાંઈ એમ આમાં પીવું, એટલે આમાં પીવું. હું ને ક્યાંથી આ આપણે મામા ને બાપુ ને મામા ને દુકાને થી લીધું હતું ને ભાઈ, હા માટી ના કપ છે બાપુ ના મામા ની આથી લેવા છે, હા અને હે ને સામોર ના કુંભાર ભગત આગળ સામોર, હા સામોર ના કુંભાર ભગત આગળ માટી ની, હા દૂધ હાલો ચા પાણી પી લીધા અને બે જરાક ધીરો હે ને જાઉં મારે અને બેન ને છેલ જવા. બેન આવે તો બહુ હે આમ થયો પાછો, હાલો ને તો જોઈ આવી જરાક, હાલો કઈ કાંઈ જોઈ આવી, વરસાદ તો આવે હે, જોજો ભાઈ આ છેલ નદી ની જો વાહન બાહન વટી ના હગે આમ પડ્યા હે, હા એ હમણાં ના આવી હગે ના છે હમણાં ના જઈ હગે, હા હે ને નદી ટૂંકમાં હે આમ આગળથી છલી ગઈ હોય છલી જાય એને અમે કઈ છેલ, આટલું નટલું પાણી તો હજી નદી માં જતું હે, નદી ની પલ્લી કોમ બીજું આટલું નટલું જતું હે, હા તન થોકે આટલું પાણી જતું હોય નદી માં ઠેકાથી વધારે જતું હે, ક્યાં આવ્યું પાણી જોતા અહીંયા પગી આવ્યું, બધું પાણીમાં ગરકાવ થઈ ગયું, આ જમીન તો બધી જતા
શહેર માં વાસ્ત્રદાદર મંદિર છે ને એને અડીને જાય પાણી. ઈન થાય કઈ નઈ પણ અટાણ બુટી જાય તો. કવણું પાણી વહી જાય દરિયામાં બધું પાણી છે ને અટાણે વાછળ દાદા મંદિર ને અડીને જાય. જો ઓલું મંદિર છે આમ વાછળ દાદા નું ત્યાં અડીને જાય નદી છે રે વા હે ઉમળો કાંઠો ઊંચો હે એટલે ઈમણું ના જાય વા આખામ ફેલાઈ ગયું છે હા માં અટકાઈ ગયા ઓલી સાઈડ થી પાણી જાય ને બે વાહો બંધ રસ્તો ઓલી સાઈડ થી પાણી જાય ને ત્યાંથી પાણી જતો નથી ને બે ત્રણ ભાઈ વળગે ત્યાંથી પાણી એ વા એક ભાઈ હે ને પુલીએ ઊભા હે હવે નથી ઉમણું જવા તો નથી આમળું હોવા તો અરે બધા છેલ જોવા જાય જો